સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામના મહાન કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીના જીવનચર્યા પર તેમના વિશે પરિવાર સાથે સીધો સંવાદ યોજવામાં આવ્યો હતો, તેમજ તેઓને શ્રદ્ધાંજલિના ભાગરૂપે રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથામાં મોરારીબાપુ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ કથાનો આનંદ માણ્યો હતો. તેમજ બામણ ગામની મુલાકાત લઈ કવિ ઉમાશંકર જેઠાલાલ જોશી પરિવાર સાથે તેમના જીવન પર વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. કવિ ઉમાશંકર જોશીનો જન્મ હિંમતનગર તાલુકાના બામણા ગામમાં થયો હતો. ઉમાશંકર જોશી બામણા ગામમાં પોતાના કાચી માટીમાંથી બનાવેલ ઘરમાં રહેતા હતા અને તેમનો અભ્યાસ બામણા ગામની શાળામાં ધોરણ 4 સુધીનો હતો. પહેલાના જમાનામાં ગામની શાળામાં વધુ સગવડ ન હોવાના કારણે ઈડરની છાત્રાલયમાં રહીને ધોરણ 7 સુધી ઈડરની શાળામાં અભ્યાસ કર્યો હતો. ઈડરની શાળામાં અભ્યાસ કર્યા બાદ 1928માં અમદાવાદની પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક 1928-30 દરમિયાન ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે કર્યો હતો અને ઇન્ટર આર્ટ્સ વખતે સત્યાગ્રહની લડતમાં સંપલાવ્યું હતું અને સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક વિવેચક છે. તેમના ગાંધી વિચારોથી પ્રભાવિત કવિતાઓ વિશ્વપ્રેમ સુધી પહોંચે છે, જેને લઈ ગુજરાતના સાબરકાંઠા હિંમતનગરમાં આવેલા બામણા ગામમાં આજે પણ કવિશ્રી ઉમાશંકર જોશીના નામથી ઓળખાય છે, જ્યાં અમારા ન્યૂઝના પ્રતિનિધિ દ્વારા તેમના ગામની મુલાકાત લઈ તેમના ઘરે પોતાના પરિવાર સાથે તેમના જીવનચર્યા પર વાર્તાલાપ કર્યો હતો. અબ તકની ટીમ આજે બામણા ગામે પહોંચી છે ત્યારે અહીંયા જે શ્રી કવિ ઉમાશંકર જોશીનું જે મકાનની મુલાકાતે અબ તકની ટીમ આવી છે ત્યારે એમના જે ભાઈ છે એમની મુલાકાત લઈ અને એમના વ્યક્તિત્વ વિશે આપણે પૂછીશું. તો ઉમાશંકર જોશીના વ્યક્તિત્વ વિશે આપ જણાવો. ઉમાશંકર જોશીનો જન્મ આ ઘરમાં થયેલો અને ત્રીજી ચોપડી સુધી આ જ ગામમાં અને આ જ ઘરમાં રહ્યા અને મોટા થયા. ત્રીજા ધોરણ પછી ઈડર ભણવા ગયા. દાદાએ એમને ઈડર ભણવા મૂક્યા. ઈડરમાં મેટ્રિક સુધી ભણ્યા અને મેટ્રિક માટે અમદાવાદ ગયા. મેટ્રિકનું વર્ષ પછી તો બધાને ખબર છે એમ ગુજરાત કોલેજમાં દાખલ થયા, ભણવાનું છોડી દીધું સત્યાગ્રહની મૂવમેન્ટમાં. પછી થોડો વખત કાકા સાહેબ કાલેલકર સાથે વિદ્યાપીઠમાં રહ્યા અને ત્યાં એમણે 19 વર્ષની ઉંમરે વિશ્વશાંતિની રચના કરી, જે એમનું પ્રથમ પુસ્તક અને પ્રથમ કાવ્ય, પ્રસિદ્ધ થયેલું પ્રથમ કાવ્ય, જેનો આખો બેઝ મહાત્મા ગાંધીનો છે અને વિશ્વની શાંતિનો છે. પછી સત્યાગ્રહ પૂરો થયો એ વખતે જેલમાં જઈ આવ્યા. વળી પાછું ભણવાનું શરૂ કર્યું એ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં શરૂ કર્યું. ત્યાંથી અર્થશાસ્ત્ર સાથે BA થયા અને પછી ગુજરાતી અને સંસ્કૃત સાથે MA થયા મુંબઈ યુનિવર્સિટીમાં. ઉમાશંકરનું ઘડતર આ ઘરમાં થયું. અહીંની મને એકવાર એવું કહેલું કે સુરુ, હું બામણામાં તો જ્યાં જ્યાં હું નજર કરું ને ત્યાં મને નાટક દેખાય. એટલે એક કવિની દ્રષ્ટિનો વિચાર કરીએ આપણે. બીજું કે દાદા, જે ઉમાશંકર જોશી કઈ સ્કૂલમાં ભણ્યા હતા? અહીંની એક જ સ્કૂલ હતી, બળિયા બાવજીનું જે મંદિર હતું એમાં જ એક ઓસરીમાં સ્કૂલ ચાલતી હતી. અને તમને એ ખબર હશે કે એમનું બચપનમાં એ શું એક્ટિવિટી કરતા? એની તો મને બહુ ખબર નથી, પણ ભણવું અને ઘરે આવવું અને નાના ભાઈ બહેનને સાચવવા આ જ કામ હશે એવું હું માનું છું. અને આ ઉપરાંત એમના જે કુટુંબમાં કેટલા સભ્યો એ વિશે જરા. ઉમાશંકરને 4 ભાઈઓ, સૌથી મોટા ભાઈ રામુભાઈ એ એડવોકેટ હતા અને હિંમતનગરમાં વકીલાત કરતા હતા. હરિપુરાની કોંગ્રેસમાં ગયેલા, જે કોંગ્રેસમાં સુભાષબાબુ પ્રમુખ થયેલા. હવે જો તમને યાદ હોય તો હરિપુરા કોંગ્રેસમાં જે લોકો ગયેલા એમને કોલેરા થયેલો
અને રામુભાઈ પણ એ કોલેરાના ભોગ બન્યા. ફક્ત 2 કે 3 દિવસની માંદગીમાં ઉપર ચાલ્યા ગયા. એક મોટો ફટકો હતો. ઉમાશંકરે એના વિશે કાવ્ય લખ્યું છે. એ કાવ્યનું નામ છે સદગત મોટાભાઈ. 5 આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂક્યો. પરમેશ્વરને કહે છે કે આ તે કેવું કર્યું, અમે 5 ભાઈઓ હતા અને એમાં સૌથી જે મોટો ભાઈ હતો એને કાપી લીધો. એટલે આ કુટુંબમાં એમને 2 બહેનો અને 4 ભાઈઓ. અને આ આખા પંથકમાં બીજા કોઈ ઘરમાં શિક્ષણનું વાતાવરણ હતું જ નહીં. પછાત પણ ઘણો પ્રસિદ્ધ, આ પ્રદેશ ઘણો પછાત હતો. પરંતુ દાદા અમારા જેઠાલાલ કમળજી એ પોતે 7 ચોપડી ભણેલા લુસડિયામાં, પણ એમણે છોકરાઓને ભણાવ્યા. અને ઉમાશંકરે તો પછી એમાં પોતાની જાતે જ ઘણી પ્રગતિ કરી, એ બધા જાણે છે. બીજું કે દાદા, જે ઉમાશંકર જે જોશી હતા, એમનો જે મુખ્ય ઉદ્દેશ શું હતો? એમનો મુખ્ય ઉદ્દેશ તો એ તો કવિ હતા. હા, કવિ હતા એટલે એમને એક સમાજના ઉપયોગી એમનો મોટો, એ ફક્ત કવિ નહોતા, એ વિચાર પુરુષ પણ હતા. અને દેશમાં શું, આખી દુનિયામાં શાંતિ રહે, સત્યનું મહત્ત્વ વધે, અહિંસા થાય, એટલે ગાંધીજીના પ્રિન્સિપલ્સ પ્રમાણે ચાલનારા માણસ. અને એમના લખાણમાં જુઓ તો કુદરતી સૌંદર્ય અને વૈશ્વિક કુટુંબની ભાવના, આ બધું તમને જણાય આવે. એ તો છેક સંસદ સુધી પહોંચેલા, રાજ્યસભાના મેમ્બર હતા. અને ત્યાં કટોકટી વખતે પણ કટોકટીનો બહુ જ સારી રીતે વિરોધ કરેલો, એ બહુ જગજાહેર છે. એટલે ઉમાશંકર જોશીના આપણે જે મકાનમાં જે અત્યારે અંદર જ બેઠા છીએ ત્યારે એટલી નિરાંત શાંતિ મળે છે, સુકૂન મળે છે. આ જે જૂનું મકાન છે એમાં જે જૂના પ્રમાણે એમના વાસણ જોયા, અને ખરેખર આ જે મકાનમાં બેઠા પછી એટલી સુકૂન મળે છે કે ખરેખર અહીંયા બેસતા જ રહીએ. આમ ઉમાશંકર જોશીનું એક ગીરી કંદરાઓની વચ્ચે એમનું મકાન આવેલું છે, બાજુમાં ડેમ છે. આમ સુંદર રમણીય વાતાવરણની અંદર એ બામણા ગામમાં જે કવિશ્રી ઉમાશંકરનું મકાન આવેલું છે, ખરેખર આ અહીંયા અપ્તકની ટીમ આવી અને એમનો જે પરિચય દીધો ખૂબ આનંદ થયો. સંજય દીક્ષિત, સાબરકાંઠા, અપ્તક ન્યૂઝ. હા, અમે મુંબઈ ગામેથી ખાસ આ કથા માટે અહીંયા આવેલ છે. ગઈકાલે અને આજે એમ 2 દિવસ અમે આ કથા માણી. અમને દુઃખ છે કે અમે પૂરી કથા માણી નથી શકતા, પણ સમયને કારણે અમારે આજે જતા રહેવું પડે છે. પણ અમને આ કથામાં બહુ જ આનંદ થયો છે. અને આ વંદનીય શું કહેવાય, ઉમાશંકરનું ગામ છે, આ ગામ અદ્ભુત, અને અહીંના લોકો બહુ જ પ્રેમાળ અને મિલનસાર છે. સાબરકાંઠા જિલ્લાના બામણા ગામની અંદર અપ્તકની ટીમ આવી છે ત્યારે આ બામણા ગામમાં મોરારી બાપુની કથા યોજવામાં આવી છે. અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. પરંતુ એ મોટી ખાસિયત કે અહીંયા જે સગવડ જે પૂરી પાડવામાં આવે છે ભક્તોને, એ ખરેખર સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંયાથી દૂર દૂરથી, બોમ્બેથી, વલસાડથી કે સુરતથી કે રાજકોટથી દૂર દૂરના ભક્તો આ મોરારી બાપુની કથા સાંભળવા આવે છે. ત્યારે અહીંયાની જે વ્યવસ્થા છે, શૌચાલયની, પાણીની કે જમવાની, એ ખરેખર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હું કેમેરામેનને કહીશ કે આ જે વ્યવસ્થા તમને બતાવશે કે અહીંયા જે પાણીનો છંટકાવ કરવો, ટ્રેક્ટર દ્વારા પાણીનો છંટકાવ કરવો, જે પાણીની જે પીવાની વ્યવસ્થા છે, જે લોકોને આરામ કરવાની જે જગ્યા છે, એ ખરેખર અદ્ભુત છે અહીંયા. અને આવનારા લોકો પણ એમના ચહેરા પર આનંદ દેખાઈ રહ્યો છે. આમ આ જે મોરારી બાપુની જે કથા બામણામાં જે યોજવામાં આવી છે, ત્યાં જે ભક્તો આવે છે ખુશખુશાલ થઈ અને રામ ભક્તમાં મગ્ન થઈ જાય છે. અને ખરેખર આ જે રામકથાના આયોજકો એ ખરેખર સુંદર વ્યવસ્થા કરી છે. અપ્તક ટીમ, સંજય દીક્ષિત, સાબરકાંઠા, અપ્તક ન્યૂઝ.